હેલો વિદ્યાર્થી મિત્રો હિસાબોમાં આજે આપણે લેશું ઉદાહરણ જે આમ સાવ સરળ દાખલો છે છતાં એક મહત્વનો અને ટ્રિકી પોઈન્ટ આવી જાય છે જેમાં વિદ્યાર્થીઓની કદાચ ભૂલ થતી હોય એવો એમાં જમીનના પ્લોટ પાડીને વેચવા અંગેનું ઉદાહરણ છે એક જમીન મોટી લઈ લેવામાં આવે પછી ભાગીદારો શું કરે ત્યાંથી સાફ સફાઈ કરાવે અમુક દસ્તાવેજો કરાવે દિવાલ ખર્ચ કરે ઘણી જમીનમાં નાના નાના ટુકડા કરીને પ્લોટ પાડવામાં આવે અમુક ચોરસ સેન્ટીમીટરના અને પછી વેચવામાં આવે આ ટાઈપના ધંધાને લગતું ઉદાહરણ છે મામા અને ભાણે જમીનનો એક ટુકડો ખરીદી હાઉસિંગ સોસાયટી બાંધવા માટેના સંયુક્ત સાહસમાં જોડાયા આ યોજના માટે તેઓએ સંયુક્ત બેંકમાં ખાતું ખોલાવ્યું જેમાં મામાએ પાંચ લાખ અને ભાણાએ છ લાખ જમા કરાવ્યા તેઓએ દસ હજાર ચોરસ મીટર જમીન એક ચોરસ મીટરના સો લેખેના ભાવે ખરીદી દસ હજાર ચોરસ મીટર દરેક ચોરસ મીટરના સો રૂપિયા લેખે ખરીદી છે અને બેંકમાંથી નાણાં ચૂકવ્યા છે આ માટે તેઓએ નીચેના ખર્ચા ચૂકવ્યા માટી પુરાણનો ખર્ચ અને મ્યુનિસિપલ મ્યુનિસિપાલિટીના કરવેરા પચીસ હજાર અને પંદર હજાર જમીનની આજુબાજુ દિવાલ બંધાવવાનો ખર્ચ કર્યો છે અને એ મામાએ ચૂકવ્યો છે ઉપરના ખર્ચ છે એ બંને સંયુક્ત બેંકમાંથી ચૂકવ્યા છે કાંઈ ન કીધું હોય તો સંયુક્ત બેંક અને જે સ્પષ્ટ કીધું હોય કે મામાએ અથવા તો ભાણે જે બે ભાગીદારમાંથી કોઈ ચૂકવ્યા હોય તો એના ખાતે નોંધ કરશું આર્કિટેક્ટ ફી ભાણાએ ચૂકવી છે જમીનના દસ્તાવેજનો ખર્ચ ભાણાએ ચૂકવ્યો સ્ટેશનરી અને પરચુરણ ખર્ચના મામાએ ચૂકવ્યા છે જાહેરાત ખર્ચ ભાણાએ ચૂકવ્યો અને ઝાડ કાપવાનો ખર્ચ મામાએ ચૂકવ્યો તો યાદ રાખીએ આટલા ખર્ચ કરવામાં આવ્યા છે આ બંને ખર્ચમાં કંઈ કીધું નથી તો એ સંયુક્ત બેંકમાંથી ચૂકવાયા હશે બાકીની સ્પષ્ટ કીધું છે કે મામાએ ચૂકવ્યો અથવા તો ભાણાએ ચૂકવ્યું તો એ એના ખાતે નોંધ કરશું ખર્ચ થાય એટલે આ દરેક ખર્ચ રાસ ખાતે તો ઉધાર આવશે જ પણ જો સંયુક્ત બેંકમાંથી ચૂકવ્યો તો સંયુક્ત બેંક ખાતે જમા મામાએ ચૂકવ્યો તો મામાએ ખાતે ખાતે જમા જમા કરશું અને ભાણાએ ચૂકવેલ ખર્ચ ભાણા કરશું હવે ઝાડ કાપવાનો ખર્ચ થયો હોય તો ઝાડ કાપ્યા પછી ઝાડના લાકડાનું વેચાણ કર્યું હશે એટલે ઝાડનું લાકડું અગિયાર હજાર માં રોકડેથી વેચ્યું જમીનનો એક ચતુર્થાંશ ભાગ જાહેર રસ્તા માટે છોડવામાં આવ્યો જમીનનો એક દશાંશ ભાગ કોમન પ્લોટ માટે છોડવામાં આવ્યો જમીનના દલાલ મારફતે ત્રણસો ચોરસ મીટરનો એક એવા દસ પ્લોટ અઢીસો દર ચોરસ મીટરના ભાવે રોકડેથી વેચવામાં આવ્યા અને એ દલાલ મારફતે વેચાયા એટલે દલાલોને વેચાણ કિંમત પર પાંચ ટકા લેખે દલાલી ચૂકવી ભાણાએ ત્રણસો ચોરસ મીટરનો એક એવા બે પ્લોટ પડતર કિંમત પર દસ ટકા નફાથી ખરીદ્યા મામાએ ત્રણસો ચોરસ મીટરનો એક એવા ત્રણ પ્લોટ પડતર કિંમત પર દસ ટકા નફાથી ખરીદ્યા અને બાકીના આઠ પ્લોટ દરેક રૂપિયા અઢીસો ચોરસ મીટરના દરેક અઢીસો ચોરસ મીટરના દર ચોરસ મીટરના રૂપિયા ત્રણસો પચીસ લેખે રોકડેથી વેચવામાં આવ્યા મામા અને ભાણેજ બે જેમ ત્રણના ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે સંયુક્ત સાહસનું કામ પૂરું થયું છે એમ માની સંયુક્ત સાહસ ખાતું સંયુક્ત બેંક ખાતું મામાનું તથા ભાણેજનું ખાતું તૈયાર કરો એટલે આપણે બનાવશું રાસ ખાતુ એટલે કે સંયુક્ત સાસ ખાતું ત્યારબાદ સંયુક્ત બેંક ખાતું અને મામાનું અને ભાણેજનું ખાતું પેલે કીધું છે કે સંયુક્ત બેંકમાં ખાતું ખોલાવ્યું જેમાં મામાએ પાંચ લાખ અને ભાણાએ છ લાખ ભર્યા છે મામાએ અને ભાણાએ સંયુક્ત બેંકમાં રૂપિયા ભર્યા નાણા આવે એટલે સંયુક્ત બેંક ખાતામાં રૂપિયા આવ્યા એટલે કરશું ઉધાર સંયુક્ત બેંક ખાતે ઉધાર પાંચ લાખ અને છ લાખ અનુક્રમે મામા અને ભાણેજ ખાતામાં જમા કરશું પાંચ લાખ અને છ લાખ મામાના ખાતામાં જમા કરશું પાંચ લાખ વિગતમાં લખશું સંયુક્ત બેંક ખાતે અને ભાણેજના ખાતામાં જમા કરશું છ લાખ વિગતમાં લખશું સંયુક્ત બેંક ખાતે ત્યારબાદ કીધું છે દસ હજાર ચોરસ મીટર જમીન એક ચોરસ મીટરના રૂપિયા સો લેખે ખરીદી દસ હજાર ચોરસ મીટર દરેક ચોરસ મીટરના સો લેખે ખરીદી અને બેંકમાંથી નાણાં ચૂકવ્યા છે તો કોઈપણ રાસના ધંધામાં આપણે આ રાસનો ધંધો શેના માટેનો છે જમીન ખરીદી અને એના પર પ્લોટ બાંધવાનો પ્લોટ પાડવાનો બરાબર તો આવા સંજોગોમાં જમીન ખરીદી એ રાસના ધંધામાં માલ જેમ આવે ત્યારે ઉધાર કરતા એમ અહીંયા જમીન આવે એટલે રાસ ખાતે ઉધાર કરશું પણ ક્યાંથી રૂપિયા ચૂકવીએ છીએ સંયુક્ત બેંક માંથી એટલે સંયુક્ત બેંક ખાતે જમીન ખરીદી અને કેટલી ચોરસ ચોરસ મીટર દરેક લેખે એટલે દસ લાખ રૂપિયાની જમીન ખરીદી રાસ ખાતે ઉધાર તે સંયુક્ત બેંક ખાતે જમા કરશું દસ લાખ રૂપિયા વિગત લખશું રાસ ખાતે પછી વિવિધ ખર્ચા કર્યા છે એમાં આપણે રકમ વાંચતી વખતે જોઈએ અમુક ખર્ચા સંયુક્ત બેંકમાંથી ચૂકવાયા છે અમુક મામાએ ચૂકવ્યા છે અને ભાણાએ ચૂકવ્યા છે તો આપણે જોયું એમ પેલા બે ખર્ચ સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવાયા છે એટલે આપણે લખી નાખીએ બધા જ ખર્ચા રાસ ખાતે ઉધાર તે જેને ચૂકવ્યા હોય ત્યાંથી જમા સંયુક્ત બેંકમાંથી ચૂકવ્યા એ લખીએ સંયુક્ત બેંક ખાતે ખર્ચા માટી પુરાણનો ખર્ચ પચીસ હજાર અંદરની કોલમમાં અને પછી મ્યુનિસિપાલિટીના કરવેરા એ આપ્યા છે પંદર હજાર એના પછીના બધા ખર્ચા મોસ્ટ ઓફ મામાએ અને ભાણાએ ચૂકવ્યા છે એટલે બારની કોલમમાં ટોટલ કરી દેશું ચાલીસ હજાર રાસ ખાતે ઉધાર તે સંયુક્ત બેંક ખાતે જમા એટલે સંયુક્ત બેંક ખાતામાં જમા કરશું રાસ ખાતે ખર્ચા ચાલીસ હજાર ત્યારબાદ મામાએ ચૂકવેલ ખર્ચ લઈ લઈએ એટલે આપણે લખશું ખર્ચ થાય એટલે રાસ ખાતું ઉધાર કરશું જ પણ મામાએ ખર્ચ ચૂકવ્યો છે એ લખશું મામા ખાતે ખર્ચા અને યાદ રાખીએ અલગ અલગ ખર્ચ હોય ત્યારે મામાએ ચૂકવેલ ખર્ચ જ એના ખાતે નોંધાય એ ભૂલવો નહીં બરાબર મામાએ ચૂકવ્યો છે જમીનની આજુબાજુ દિવાલનો ખર્ચ સિતેર હજાર ત્યારબાદ આર્કિટેક્ટ ફી તો ભાણાએ ચૂકવી છે જમીનના દસ્તાવેજનો ખર્ચ ભાણાએ ચૂકવ્યો છે સ્ટેશનરી અને પરચુરણ ખર્ચ મામાએ ચુક્યો છે સ્ટેશનરી અને પરચુરણ ખર્ચ રૂપિયા ત્યારબાદ કીધું છે જાહેરાતનો ખર્ચ ભાણાએ ચૂકવ્યો અને ઝાડ કાપવાનો ખર્ચ મામાએ ચુકવ્યો છે બે હજાર આમ મામાના ખર્ચ આવી ગયા બધા સતોતેર હજાર રૂપિયા એટલે રાસ ખાતે ઉધાર તે મામા ખાતે જમા કરી દઈ સતોતેર હજાર રૂપિયા મામાના ખાતામાં જમા બાજુ લખશું સતોતેર હજાર વિગતમાં લખશું રાસ ખાતે ખર્ચા હવે ભાણાના ખર્ચ લઈ લઈ ભાણાએ જેટલા ખર્ચ કવ્યા છે એ લખશું રાસ ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખશું ભાણા ખાતે ખર્ચા એના ખર્ચમાં તમને પેલું આપેલું છે આર્કિટેક્ટ ફી આઠ હજાર રૂપિયા ત્યારબાદ જમીનનો ખર્ચ જમીનના દસ્તાવેજનો ખર્ચ પંદર હજાર પણ ભાણ ચૂકવ્યો છે દસ્તાવેજ ખર્ચ પછી સ્ટેશનરીને પરચુરણ ખર્ચ મામાએ ચૂકવ્યો તો એના પછી આપેલું છે જાહેરાતનો ખર્ચ એ ભાણાએ ચૂકવ્યો છે એકવીસ હજાર ચુમાલીસ હજાર રૂપિયા ભાણાએ ખર્ચા ચૂકવ્યા તો રાસ ખાતે ઉધાર તે ભાણા ખાતે જમા કર્યું છે એટલે ભાણા ખાતામાં જમા બાજુ લખી નાખીએ ભાણેજનું ખાતું જમા ચુમાલીસ હજાર વિગતમાં લખશું રાસ ખાતે ખર્ચા હવે જમીન થઈ ગઈ એના માટે ખર્ચા પણ કરી દીધા ત્યારબાદ તમને કીધું છે લાકડું અગિયાર હજારમાં રોકડે થી વેચ્યું આ ઝાડ જે હતા જમીન પર એ કપાવાનો ખર્ચ કર્યો પછી એ લાકડું અગિયાર હજારમાં રોકડેથી વેચ્યું છે એટલે કોઈ પણ સામાન જાય એટલે રાસ ખાતામાં જમા બાજુ અથવા તો ઉપજ થઈ એમ પણ માલ કહીને પણ ખાતું જમા કરી શકીએ વેપાર ખાતા મુજબ અને આમ નફા નુકસાન ખાતા મુજબ આવક કે જ હોય તો પણ જમા થાય એટલે લાકડાનું વેચાણ રૂપિયા મળ્યા એટલે ક્યાં રાખશું સંયુક્ત બેંક ખાતે વિગત લખશું લાકડાનું વેચાણ અગિયાર હજાર રૂપિયા સંયુક્ત બેંક ખાતામાં ઉધાર કરશો આની ક્રોસ એન્ટ્રી ભૂલાય નહીં દરેક વ્યવહારની બીજી એન્ટ્રી ના ભૂલાય ખાસ ધ્યાન રાખશું વિગતમાં લખશું રાસ ખાતે લાકડાનું વેચાણ પછી કીધું છે જમીનનો એક ચતુર્થાંશ ભાગ જાહેર રસ્તા માટે છોડવામાં આવ્યો જમીનનો એક દશાંશ ભાગ કોમન પ્લોટ માટે છોડવામાં આવ્યો જમીનના દલાલ મારફતે ત્રણસો ચોરસ મીટર પ્લોટ દર ચોરસ મીટરના ભાવે રોકડેથી પ્લોટ વેચીએ રાસ ખાતામાં ઉપજ થાય વેચાણ થાય એટલે આપણે લખશું સંયુક્ત બેંક ખાતે રોકડેથી વેચ્યા છે એટલે સંયુક્ત બેંક ખાતે પ્લોટનું વેચાણ કેટલા તો કે આપેલું છે ત્રણસો ચોરસ મીટરનો એક ત્રણસો ચોરસ મીટરનો એક એવા દસ પ્લોટ અને દર એક ચોરસ મીટરનો ભાવ છે અઢીસો રૂપિયા એટલે આમ જોઈએ તો ત્રણસો મીટર ચોરસ મીટરનો એક પ્લોટ છે દરેક ચોરસ મીટરના અઢીસો લેખે ત્રણસો ગુણ્યા અઢીસો એટલે પંચોતેર હજારનો પ્લોટ થાય એવા દસ પ્લોટ વેચ્યા છે તો આપણે લખશું ત્રણસો ચોરસ મીટર એવા દસ પ્લોટ અને દર એક ચોરસ મીટર પચાસ હજારમાં વેચ્યા સંયુક્ત બેંકમાં રૂપિયા આવે એટલે સંયુક્ત બેંક ખાતામાં ઉધાર કરશું સાત લાખ પચાસ હજાર રૂપિયા વિગતમાં લખશું રાસ ખાતે પ્લોટનું વેચાણ ત્યારબાદ કીધું છે દલાલોને વેચાણ કિંમત પર પાંચ ટકા લેખે દલાલી ચૂકવી આ પ્લોટ પ્લોટ છે એ આપણે દલાલ મારફતે વેચ્યા છે એટલે એને વેચાણ કિંમત પર પાંચ ટકા લેખે દલાલી આપવાની છે તો દલાલી આપણો ખર્ચ થયો રાસના ધંધાનો એટલે રાસ ખાતે ઉધાર કરશું પંચોતેર હજાર ગુણ્યા સોરી સાત લાખ પચાસ હજાર ગુણ્યા પાંચ ટકા લેખે સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા અને એ ક્યાંથી ચૂકવીએ છે કઈ સ્પષ્ટતા ન હોય તો સંયુક્ત બેંકમાંથી કોઈ ભાગીદારે ચૂકવ્યું એમ કીધું હોય તો એના ખાતે પણ નથી કીધું એટલે સંયુક્ત બેંકમાંથી ચૂકવશું સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા વિગતમાં લખશું સંયુક્ત બેંક ખાતામાં વિગતમાં લખશું રાસ ખાતે દલાલી ત્યારબાદ કીધું છે ભાણાએ પણ પ્લોટ વેચ્યા છે ત્રણસો ચોરસ મીટરનો એક એવા ત્રણ પ્લોટ પડતર કિંમત પર સોરી બે પ્લોટ પડતર કિંમત પર દસ ટકા નફા ખરીદ્યા હવે આ દાખલાનો ટ્રીકી પોઈન્ટ કે થોડો કગરો લાગે એવો ટોપિક જ આ કે બે પ્લોટ એને ભાણા લીધા છે અને ત્રણ પ્લોટ મામાય લીધા છે પણ કઈ રીતે તો કે પડતર કિંમત પર દસ ટકા નફા થી હવે એ પ્લોટની પડતર કિંમત કેટલી એ આ દાખલાનો મહત્વનો ટોપિક કહી શકાય બાકીના વ્યવહારો તો ઓલરેડી તમે જાણો જ છો આપણે પડતર કિંમતની ગણતરી મહત્વની છે એ લઈ લઈએ પડતર એટલે શું તો કે ખરીદ કિંમત પ્લસ ખરીદીને લગતા ખર્ચ એડ કરી એટલે પડતર મળી જાય આપણે જમીન કેટલામાં ખરીદી હતી તો કે દસ હજાર ચોરસ મીટર દરેક રૂપિયા સો ના ભાવે એટલે આપણે ખરીદ કિંમત કેટલી હતી દસ હજાર ગુણ્યા સો લેખીએ દસ લાખના પ્લોટ ખરીદ્યા હતા ટોટલ ત્યારબાદ ઘણા બધા ખર્ચ કર્યા છે દરેક ખર્ચની હું અત્યારે વિગત લખતી નથી પણ સંયુક્ત બેંકમાંથી ચૂકવેલા ખર્ચ પછી મામાએ ચૂકવેલા ખર્ચ અને ભાણાએ ચૂકવેલ ખર્ચ બધા જ એડ કરી દઉં છું સંયુક્ત બેંકમાંથી ચૂકવેલ ખર્ચા જે આપણે રાસ ખાતે ઓલરેડી ઉધાર કર્યા છે જેટલા ખર્ચા કર્યા છે ચાલીસ હજાર સંયુક્ત બેંક માંથી ચૂકવ્યા પછી કેટલા ખર્ચ મામાએ કર્યા મામાએ ચૂકવેલ ખર્ચ છે સતોતેર હજાર કુલ અને ભાણાએ ચૂકવેલ ખર્ચ છે ચુમાલીસ હજાર રાસ ખાતામાં ઉધાર બાજુ જોશો આપણે ઓલરેડી હમણાં નોંધ કરી છે બરાબર ભાણાએ ચૂકવેલ ખર્ચ અથવા તો તમે આમ સંયુક્ત બેંકમાંથી ચૂકવેલા ચૂકવેલા ખર્ચા મામાએ ચૂકવેલ ખર્ચ અને ભાણાએ ચૂકવેલ ખર્ચ એમ ન નોંધવું હોય તો તમે એમ પણ કરી શકો વિવિધ ખર્ચાઓ લખી શકો કુલ ખરીદ કિંમત પ્લસ માટી પુરાણનો ખર્ચ પચીસ હજાર મ્યુનિસિપાલિટીના કરવેરા પંદર હજાર દિવાલ કરવાનો ખર્ચ સિત્તેર હજાર આર્કીટેક્ટ ફી આઠ હજાર વગેરે આવી રીતે કુલ બધા જ ખર્ચા કરશું એટલે આપણે જમીનની પડતર મળશે દસ લાખ પ્લસ ચાલીસ હજાર સત્તોતેર હજાર અને ચુમ્માલીસ હજાર એટલે આપણે મળે છે અગિયાર લાખ એકસઠ હજાર જનરલી મેઈન ટોપિક અહીંયા છે કે આપણે શું કરીએ પડતર કિંમત એટલે ખરીદી પ્લસ ખર્ચા એટલે આપણે પડતર કિંમત મળી ગઈ પણ હકીકતમાં આ પડતર કિંમત નથી શું કામ કે ઘણી એવું બને કે એટલા ખર્ચા કર્યા સામે આ ખર્ચા કરવાના કારણે કંઈ ઉપજ થઈ હોય તો એના કારણે પડતર ઘટે તો આપણે શું કર્યું છે લાકડું વેંચ્યું છે મેં તમને રકમ વાંચતી વખતે ત્યાં ભાર દીધો એટલે ઝાડ કાપવાનો ખર્ચ થયો જમીન આપણે લીધી અને પછી પ્લોટ પાડવા હોય તો જમીનમાં જે ઝાડ હતા એ આપણે કપાવવા માટે ખર્ચો કર્યો મામાએ બરાબર ઝાડ કાપવાનો ખર્ચ પછી ઝાડમાંથી જે લાકડું આવ્યું એ આપણે વેચી દીધું છે રોકડેથી તો આવા સંજોગોમાં એટલો આપણી પડતર ઘટી ગઈ કારણ કે અગિયાર હજાર રૂપિયા તો આપણે લાકડામાંથી ઉપજ આવી ગઈ બરાબર તો અગિયાર હજાર પડતર ઘટી એટલે કુલ પડતર અગિયાર લાખ એકસઠ હજાર નહીં પણ કેટલી અગિયાર લાખ એકસઠ હજાર માઇનસ હજાર કેટલી થઈ અગિયાર લાખ પચાસ હજાર હવે જે મામા અને ભાણેજ પ્લોટ લે છે એ પ્લોટ છે ત્રણસો ચોરસ મીટર નો એક એવા બે પ્લોટ ભાણાએ લીધા છે અને ત્રણ પ્લોટ લીધા છે મામાએ આવા સંજોગોમાં એમાં કીધું છે પડતર કિંમત પર દસ ટકા નફાથી તો આપણે ઉપર પણ જે લીધા પ્લોટ દલાલ મારફતે વેચાવ્યા ત્રણસો ચોરસ મીટરનો એક એવા દસ પ્લોટ અઢીસો દર ચોરસ મીટરના ભાવે એટલે અહીંયા આપણે દર ચોરસ મીટરનો ભાવ જોઈએ મીટરનો ભાવ કેટલો તો કે કુલ કેટલી પડતર છે અગિયાર લાખ પચાસ હજાર ભાગ્યા આપણે કેટલા ચોરસ મીટરના પ્લોટ છે આ કુલ જમીન કેટલાની હતી દસ હજાર ચોરસ મીટર કુલ જમીન અગિયાર લાખ પચાસ હજારની ભાગ્યા દસ હજાર ચોરસ મીટર એટલે એક ચોરસ મીટર નો ભાવ મળશે એકસોને પંદર રૂપિયા હવે આના ઉપર ભાણો પણ દસ ટકા પડતર કિંમત પર દસ ટકા નફાથી નફો ચડાવીને ખરીદે છે અને મામા પણ એ રીતે જ ખરીદે છે એટલે આપણે એની કિંમત શોધી લઈએ એકસો પંદર ગુણ્યા દસ ટકા નફો ચડાવી દઈએ અગિયાર પોઈન્ટ પાંચ એટલે આપણને મળશે એકસો છવ્વીસ પોઈન્ટ પાંચના ના ભાવે મામા પણ ખરીદી કરે છે અને ભાણો પણ આ ભાવે જ ખરીદી કરે છે પ્લોટની સૌથી મહત્વનો ટોપિક કયો છે બાકી બધું જ તમને સમજાઈ જશે કે આપણે દર ચોરસ મીટરનો ભાવ લેવો પડશે કુલ ભાવ નથી લેવાનો પરંતુ અહીંયા મિસ્ટેક થવાની શક્યતા રહે છે કારણ કે તમે પડતર એટલે શું કરો ખરીદ કિંમત પ્લસ ખર્ચા પણ ક્યારેક આપણે કોઈ ઉપજના કારણે પડતર ઘટી જતી હોય તો એ બાદ કરવી પડે એના કારણે લાકડું વેચ્યું એના કારણે આપણી પડતર ઘટે છે એ ધ્યાન રાખવું પડે એટલે હવે મામા અને ભાણેજ દસ ટકા નફાથી એટલે અગિયાર પોઈન્ટ પાંચના નફાથી ઉમેરીને આપણી કુલ એને કયા ભાવે આપણે પ્લોટ દીધા છે એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ દર એક ચોરસ મીટરનો ભાવ આપેલો છે લઈ લઈએ ભાણાને પ્લોટ આપ્યા છે તો આપણે રાસ ખાતામાં જેમ બાકીનું વેચાણ કર્યું એમ અહીંયા પણ વેચાણ થાય છે પણ કોને ભાણા ખાતે લખશું કારણ કે ભાણો લઈ જાય છે પ્લોટ કેટલા તો કે ત્રણસો ચોરસ મીટરનો એક એવા બે પ્લોટ પ્લોટ અને એક ચોરસ મીટરનો ભાવ કેટલો એટલે આપણને મળશે પંચોતેર હજાર નવસો રૂપિયા પંચોતેર નવસો ભાણા ખાતે ઉધાર કરશું વિગત માં લખશું રાસ ખાતે પ્લોટ એવી જ રીતે મામાએ પણ ત્રણ પ્લોટ ખરીદ્યા છે એટલે આપણે લખશું મામા ખાતે ત્રણસો ચોરસ મીટરનો એક એવા ત્રણ પ્લોટ કયા ભાવે પડતર કિંમત પર દસ ટકા નફો ચડાવીને એટલે એક લાખ તેર હજાર આઠસો પચાસ ના ભાવે મામા ખાતે ઉધાર કરશું એક લાખો વિગત માં લખશું રાસ ખાતે પ્લોટ ખરીદ્યા ત્યારબાદ કીધું છે બાકીના આઠ પ્લોટ દરેક

હવે આ છ લાખ પચાસ હજાર આપણે સંયુક્ત બેંક ખાતામાં ઉધાર કરશું રાસ ખાતે પ્લોટનું વેચાણ બધા જ વ્યવહારો આવી ગયા છેલ્લે કીધું છે મામાને ભાણે જ બે જેમ ત્રણ ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે અને વિવિધ ખાતા બનાવો આપણે પેલે કરશું રાસ ખાતું બંધ એ પહેલા એક મેઇન ટોપિક જોઈ લઈએ જે આ દાખલામાં અસર નહીં કરે પણ આવો જે સ્વાધ્યાયમાં સમ છે એમાં એ અસર કરતો હોય છે તો આપણે મેઇન જોઈ લઈએ કે જમીનના પ્લોટ આપણે ટોટલ જમીન લીધી આપણે દસ હજાર ચોરસ મીટરની બરાબર એમાં કાંઈ બચી છે કે નહીં એટલે કે કોઈ સ્ટોકમાં છે કે નહીં છેલ્લે ભાગીદારો લઈ જાય છે કે એવી કોઈ સ્પષ્ટતા આપણે કરી નથી તો આપણે છેવટે એનું સરભર થાય છે કે નહી જોઈ લે દસ હજાર ચોરસ મીટર જમીનની ખરીદી કરી એમાંથી એમને કીધું કે જમીન પેલે લીધી પછી એક ચતુર્થાંશ ભાગ એમને રસ્તા માટે છોડી દીધો છે તો આપણે ટેલી કરી લઈએ કે ટેલી થાય છે કે નહીં દસ હજાર ચોરસ મીટર એમાંથી એક ચતુર્થાંશ ભાગ એટલે પચીસ પચીસો ચોરસ મીટર રસ્તાઓ જાહેર રસ્તા માટે છોડી દીધી ત્યારબાદ જમીનનો એક દસ ભાગ કોમન પ્લોટ માટે છોડી દીધો છે એટલે દસ હજાર ચોરસ મીટર માંથી એક દસ ભાગ એ લોકોએ કોમન પ્લોટ માટે છોડી દીધો છે હજાર ચોરસ મીટર બરાબર ત્યારબાદ આપણે વેચાણ અલગ અલગ રીતે કર્યું તો કેટલા ચોરસ મીટર કુલ ચોરસ મીટર હતા આપણી પાસે આખો જમીન આખી જમીન દસ હજાર ચોરસ મીટરની હતી એમાંથી પાંત્રીસો તો આમાં જ વપરાઈ ગયા ત્યારબાદ આપણે વેચાણ કર્યું છે અલગ અલગ ચોરસ મીટરના પ્લોટ બનાવીને આમ તો મોસ્ટ ઓફ ત્રણસો ચોરસ મીટરનો એક પ્લોટ છે બરાબર પણ છેલ્લે અઢીસો ચોરસ મીટરના આઠ પ્લોટ પણ વેચ્યા છે એટલે જોઈએ કે બધા એટલા થઈ દસ હજાર ચોરસ મીટર જમીન વપરાઈ ગઈ છે કે નહીં તો આપણે ત્રણસો ચોરસ મીટરના કેટલા પ્લોટ કર્યા છે ટોટલ દસ પ્લોટ આપણે વેચ્યા સંયુક્ત બેંક ખાતામાંથી ભાણાએ બે પ્લોટ લીધા અને મામાએ ત્રણ આમ ટોટલ ત્રણસો ચોરસ મીટર વાળા કેટલા પ્લોટ છે દસ ને બે બાર ને ત્રણ પંદર પ્લોટ છે એ ત્રણસો ચોરસ મીટર વાળા છે અને પછી અઢીસો ચોરસ મીટર વાળા કેટલા પ્લોટ છે આઠ પ્લોટ એ આપણે વેચ્યા છે આટલી જમીન મૂકી દેવામાં આવી અને આટલા પ્લોટ વેચવામાં આવ્યા છે ટોટલ કરીએ તો પાંત્રીસ પચીસસો પ્લસ હજાર પાંત્રીસો પ્લસ પિસ્તાલીસસો એટલે આઠ હજાર પ્લસ બે હજાર એટલે કુલ દસ હજાર ચોરસ મીટર જમીન વપરાઈ ગયેલી છે કોઈ સ્ટોકમાં નથી એટલે મેઇન વસ્તુ આ ટેલી કરાવવાનો આ દાખલાને કોઈ રીતે અસર નથી કરતો આ પોઈન્ટ પરંતુ આના જેવો એક પ્રેક્ટિસમ છે એમાં તમે અટકો નહીં એટલા માટે ટેલી કરાવ્યું છે શા માટે તો કે અહીંયા શું કર્યું કે આપણે દલાલ મારફતે ત્રણસો ચોરસ મીટરનો એક એવા દસ પ્લોટ વેચ્યા ત્યારબાદ મામા અને ભાણેજ પણ લઈ ગયા પછી લાસ્ટમાં કીધું છે અને બાકીના આઠ પ્લોટ આ ભાવે વેચ્યા પણ બ્રેકેટમાં કીધું છે અઢીસો ચોરસ મીટરના હતા પણ વાર તમને છેલ્લે એમ કીધું ના હોય બાકીના આઠ પ્લોટ તો જેટલી જમીન બાકી બચી હોય આ ત્રણ સિવાયની બાકીની બચેલી જમીનમાંથી આઠ પ્લોટ કેટલા ચોરસ મીટરના થાય એ તમારે ઘણીવાર ગણવું પડે એટલે તમારે છેલ્લે આ ગણતરી મારી કરાવવાનો પર્પઝ આ કે ઘણીવાર તમને એમ કીધું બાકીના પ્લોટ આ ભાવે વેચાય તો બાકીના પ્લોટ કેટલા અને એ કેટલા ચોરસ મીટરના છે એ કેવી રીતે ગણવું એ ખ્યાલ આવી જાય એટલે જમીન કેટલા ચોરસ મીટર ની હતી ને બાકીના કેટલા પ્લોટ વેચાઈ ગયા છે એના આધારે તમે ગણી શકો આ દાખલામાં દસે દસ હજાર ચોરસ મીટર ટેલી થઈ જાય છે આપણે ખાતા બંધ કરીએ પેલે રાસ ખાતું બંધ કરીએ ટોટલ થાય છે તમારું સોળ લાખ સાતસો ને પચાસ રૂપિયા ઉદાર બાજુની વિગતો બાદ કરી લઈએ નફો મળે છે આપણે ચાર લાખ બે હજાર બસો પચાસ રૂપિયા આ બંને ભાગીદારો વચ્ચે તમને લાસ્ટમાં કીધું છે બે જેમ ત્રણ ના પ્રમાણમાં વેચવાનું છે મામા અને ભાણેજને બે જેમ ત્રણ ના પ્રમાણમાં આપી દેસો નફો એટલે મામાને મળશે એક લાખ સાહીઠ હજાર નવસો રૂપિયા અને ભાણેજને મળશે બે લાખ એકતાલીસ હજાર ત્રણસો પચાસ રૂપિયા નફો આ બંને ખાતે જમા કરી દઈ મામાના ખાતે જમા કરશું એક લાખ હજાર નવસો રૂપિયા વિગતમાં લખશું રાસ ખાતે નફો અને ભાણેજના ખાતે જમા કરશું બે લાખ એકતાલીસ હજાર ત્રણસો પચાસ રૂપિયા વિગતમાં લખશું રાસ ખાતે નફો ત્યારબાદ આપણે બંને ભાગીદારોને એની લેણી રકમ ચૂકતે કરી દેસુ સંયુક્ત બેંક ખાતામાંથી અને સંયુક્ત બેંક ખાતું બંધ કરશું સાત લાખ સાડત્રીસ હજાર નવસો એમાંથી બાદ કરી દઈએ એક લાખ તેર હજાર આઠસો પચાસ એટલે મળે છે છ લાખ ચોવીસ હજાર પચાસ રૂપિયા પાણેજનું ખાતું બંધ કરી દઈએ આઠ લાખ પચ્યાસી હજાર ત્રણસો પચાસ એમાંથી વાત કરી દેસુ પંચોતેર નવસો ઉધાર બાજુની વિગત એટલે આપણને મળશે આઠ લાખ નવ હજાર ચારસો પચાસ રૂપિયા કરશું સંયુક્ત બેંકમાંથી સંયુક્ત મામા ખાતે ઉધાર ભાણેજ ખાતે ઉધાર તે સંયુક્ત બેંકમાંથી રૂપિયા જાય એટલે સંયુક્ત બેંક ખાતે જમા કરશું છ લાખ ચોવીસ હજાર પચાસ ચારસો પચાસ અનુક્રમે મામા ખાતે અને ભાણેજ ખાતે છેલ્લે તમે જાણો છો એ રીતે બંને સાઈડનું ખાત ખા રકમ સંયુક્ત બેંક ખાતાની સરવર થઈ જવી જોઈએ ટોટલ થાય છે પચીસ લાખ અગિયાર હજાર જમા બાજુનું ઉધાર બાજુનું ટોટલ કરી લઈએ એ પણ થાય છે પચીસ લાખ અગિયાર હજાર બંને સાઈડ સરભર થઈ જવા જોઈએ